જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝૂંપડાઓ વડે દબાણ કરવાની કાયમી સમસ્યા છે એસ્ટેટ શાખા પોતાની અનુકૂળતા મુજબ અહીંથી દબાણો હટાવે અને થોડા જ દિવસમાં ફરીથી દબાણો થઈ જાય છે આ સિલસિલો ચાલ્યા જ રાખે છે આજે ફરી એક વખત એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડાઓ હટાવી પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી દબાણો દૂર કરાયા હતા ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા દ્વારા આગામી પહેલી તારીખથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને અનુલક્ષીને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઈ હતી જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને ટાઉન હોલમાં યોજાઈ હતી બેઠકમાં એડવાન્સ ટેક્સ ભરનારાઓને મળતા લાભોમાં ફેરફાર કરવાનો ફેસલો થયો હતો દિવસમાં એડવાન્સ ટેક્સ ભરનારને દસ ટકા અને પછીના પંદર દિવસમાં એડવાન્સ ટેક્સ ભરનારને પાંચ ટકા વળતર આપવામાં આવતું હતું પરંતુ હવે સળંગ પિસ્તાલીસ દિવસમાં ગમે ત્યારે એડવાન્સ ટેક્સ ભરનાર તમામને એક સમાન દસ ટકા વળતર આપવાનો નિર્ણય લેવાયો હતો આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરતા આસામીઓને બે ટકા વધારાનું વળતર આપવાનું નક્કી થયું છે કુતિયાણાના એનસીપી ના ધારાસભ્ય કાંધલ જાડેજા વર્ષ બે હજાર સાતમાં હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા હેઠળથી ફરાર થઈ જવાના પ્રકરણમાં આરોપી હતા આ કેસમાં રાજકોટની અદાલતે આરોપી ધારાસભ્યને દોષિત જાહેર કરી અને છ મહિનાની જેલ સજા તથા રૂપિયા દસ હજારના દંડનો હુકમ કર્યો છે જોકે ધારાસભ્યના વકીલના દાવા અનુસાર આરોપીએ ઓગણીસ મહિનાની જેલ સજા ભોગવી હોવાથી જેલ જવું નહીં પડે સજા મોકુફ રાખવા એક મહિનાનો સ્ટે ઓર્ડર પણ લેવામાં આવ્યો છે જેને પગલે તેઓ આગામી ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી શકશે સુરતના એસઆરપી કેમ્પમાંથી નિતિનભાઈ બાબુભાઈ ધુલિયા નામના સુરક્ષા કર્મીને કાનાલુસ નજીક તોતેર એકર યાર્ડમાં બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા સત્તર સાંજ સુધી ફરજ બજાવ્યા પછી નિતિનભાઈ ગુમ થઈ ગયા છે તેના સહકર્મચારીએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જામનગરના ટાઉન હોલમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અસંગઠિત શ્રમિક સંમેલન યોજાયું હતું મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઈ શ્રમ કાર્ડ ઇ નિર્માણ કાર્ડ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના વગેરેની જાણકારી આપવામાં આવી હતી તથા ઈ શ્રમ કાર્ડ ઇ નિર્માણ કાર્ડ વગેરેની નોંધણીનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું આજે સવારથી જામનગર સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જામનગર શહેરમાં બપોરે છાંટા પડતા માર્ગો ભંજાયા હતા વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે ગરમીમાં રાહત મળી હતી